છોટા કાશી ગણાતા જામનગરને ક્રાઇમ સિટી તરફ આગળ ધપાવતા જયેશ પટેલ જેવા ભૂ માફિયાઓએ નિશા ગોંડલિયાને બિટકોઈન મુદ્દે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. નિશા ગોંડલિયા દ્વારા જયેશ પટેલના કૌભાંડ બિટકોઈન મુદ્દે બહાર લાવતા નિશા ગોંડલિયા પર જીવનું જોખમ ઊભું થયું હતું અને તેના મામલે જામનગરમાં ફરિયાદ પણ કરી હતી. પોલીસ પહોંચથી દૂર રહેલ જયેશ પટેલ દ્વારા વિદેશથી ગમે તેના પર હુમલો કરાવી શકે તેને સાબિત કરી દીધું ત્યારે તેની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તો સમગ્ર દ્વારકા જિલ્લામાં હાહાકાર મચી ગયો. બે ત્રણ શખ્સો રિવોલ્વર સાથે નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ કરી માર મારી અને નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. મારી ફરિયાદ છે આ જે બે વખત ફાયરિંગ થયા થોડા દિવસ પહેલાં મેં આવેદનપત્ર આપ્યું હતું, એસપી સાહેબને રજૂઆત કરી હતી કે મને જયેશ પટેલનો પાર્ટનર ને એનો સાગરેજ બિટકોઈનના પૈસે પડાવીને જામનગરમાં પ્રોપર્ટી ખરીદનારો યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા બે ફાર્મ ગામને લૂંટી અને રેતી ચોર એક પૈસા ઉડાડે છે, એનાથી મને ખતરો છે, મને ધમકી મળે છે. એ ફરિયાદ મેં કરી હતી છતાંય કાંઈ કર્યું નહીં. કોઈ પણ લોકોએ ન એને તપાસમાં બોલાવ્યો, કાંઈ કર્યું. અત્યારે સાંજે 5:40 મારી એફઆઈઆર થયેલી છે યશપાલના માણસો દ્વારા. યશપાલ એક જ સ્થળે હતો, કેશવરાજ હોટલની સામે. કોઈ પણ અધિકારી એને ન તપાસ માટે બોલાવ્યો, ન કોઈ એક્શન લીધું. આ મારો પ્રશ્ન છે. એસપી સાહેબને ખ્યાલ છે કે ત્યાંથી બી ઓર્ડર આવી ગયેલા હતા, તો પછી આ ફરિયાદનો મતલબ શું છે? કેના આધારે હવે આ દબાવવામાં આવે છે? મારી સુસાઇડ નોટ છે આ. મને નથી લાગતું કે મને આ જામનગરના જે આ એસપી છે જે અગાઉ પણ જયેશ પટેલની સાથે પાર્ટનરમાં હતા એના થકી કોઈ પણ ન્યાય મળે. પ્રોટેક્શનની જરૂર હવે મને નથી. ફાયરિંગ તો મારા ઉપર બીજા લોકો ઉપર થાય જ છે. શું કરી લે છે આ રેતી ચોર લોકો? પૈસા ઉડાડે છે, 1 કરોડના મંડપ છે, ત્યાં કેમ આઈટી વિભાગ નથી જતું? 2 નંબરના લોકો છે, ચોર છે, એટલે જેલમાંથી છૂટેલા છે. એટલે મારે પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. હવે હું લેખિતમાં આપું છું અને હું સુસાઇડ કરું છું. મારી સુસાઇડ નોટ મીડિયામાં આવી જશે. આ તંત્રથી પાર્ટનરશિપ સિવાય અને હપ્તા ખાતા સિવાય નવી ગાડીઓ છોડાવવા સિવાય કંઈ નથી થવાનું. સ્થળની મુલાકાત લીધી જો બાલિયા ખાતે છે તો પણ હું હોસ્પિટલ ખાતે એને મળવા ગયો હતો ત્યારે પણ એનું પ્રોટેક્શન માટે કીધું હતું અને કાલથી અમે એને પ્રોટેક્શન પણ આપી હતી. હોસ્પિટલમાં પણ પ્રોટેક્શન હતી અને નાઇટમાં પણ એને ઘરે પ્રોટેક્શન આપવામાં આવી હતી અને રાત્રે પણ રાઠોડ પીઆઈ પંચ સિટી બીને મને જાણ કરવામાં આવી કે એનો પ્રોટેક્શન નથી જોતો. એનો શંકા છે કે પોલીસ એનો જાસૂસી કરે છે. ખરેખર અમે આ વખતે મહિલા પોલીસ એનો આપ્યા છે. અહીંયા એનો કોઈ પસંદગી હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાં જેના ઉપર એનો વિશ્વાસ હોય આ પણ આપવામાં તૈયાર છે. જ્યાં વાત છે જયેશ પટેલની, આપનો બધાનો ખબર છે. હું આવ્યા પછી એને ગૃહમાં હું જાતે ચાર્જશીટ કરી હતી, પછી વોરંટ મેળવીને રેડ કોર્નર નોટિસ સીબીઆઈ મારફતે ઇસ્યુ કરાવવામાં આવ્યો હતો. અને આ પહેલી વાર ગુજરાત રાજ્યમાં એવા બનાવ બન્યા છે જેમાં ટ્રાયલ દરમિયાન 82-83ની કાર્યવાહીની મિલકત સંબંધી અમે અટેચ કરવામાં આવી છે અને એની કાર્યવાહી પણ પૂરી કરી છે. પ્રોપર્ટી કાર્ડ અને રિવેન્યુ 7-12માં પણ નોંધ કરાવી છે. એના સાથે સાથે જ્યારે આ બનાવ 15 દિવસ પહેલાં રજાની ફરિયાદીમાં બધા આરોપી પકડી લીધો છે, એમાં ચાહે કોર્પોરેટર હોય એનો પણ અમે જેલની હવાલે કર્યા છે. અને કોઈ પણ હું તો જાહેર મીડિયા મારફતે કહેતા હતા કે ભાઈ જો બી કોઈ ફરિયાદ આપવા માંગતા હોય હું પોલીસ પ્રોટેક્શન પણ આપવા તૈયાર છું. અને અમે જે વિરુદ્ધ બધી કાર્યવાહી કરી છે પણ અત્યારે ઇન્ડિયામાં નથી. અને જે નિશાબેનનો અગર કોઈ શંકા હોય તો કોઈ પુરાવા રજૂ કરે અને એના બે ફરિયાદમાં એને ફરિયાદી છે તો એને જો બી મોબાઈલ નંબર એના ફોન છે મોબાઈલ એના ઉપર ફરિયાદ ધમકી આવે છે આ મોબાઈલ આઈઓનો કબજે કરાવે તાકે એના વિરુદ્ધમાં એફએસએલમાં વધુ પુરાવા મળશે તાકે અમે એનું ટાઈમસર એના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી શકીએ. અને દ્વારકા પોલીસ પણ એના તપાસમાં છે. એસઓજી પીઆઈ તપાસ કરી રહ્યા છે. અમારી એલસીબી એસઓજીની મદદમાં છે. અમે પૂરા વિશ્વાસ છે કે આ યશપાલ જો બીજા આરોપી છે આ ટૂંક સમયમાં પકડવામાં આવશે. એમાં અમે એસઓજી પીઆઈનો પણ જાણ કરવામાં આવી હતી અને આ લોકો બધા પુરાવા ભેગા કર્યા છે કે આ ફાયરિંગનો ઇન્સિડન્ટ છે અને જ્યારે પુરાવા મળશે તો એનો અટક પણ કરવામાં આવશે અને એની વધારે વિગત આપનું ડીવાયએસપી ઇન્ચાર્જ અત્યારે એસપી ઇન્ચાર્જ દ્વારકા છે આ વધારે વિગત આપશે.